માં વિજ્ઞાન માં પાઠ નંબર 1 ફરક ક્યાંથી મળે છે તેના વિશે સમજૂતી આપીશું. તમે આજે ઘરે શું ખાધું, તમારા મિત્રોએ શું ખાધું તે પણ જાણો. શું તમે ગઈકાલે અને આજે એક જ પ્રકારનો ફરક ખાધો? આપણે બધા જ અલગ અલગ સમયે જુદા જુદા પ્રકારનો ફરક ખાઈએ છીએ, ખરું ને? એટલે આપણે સવારમાં નાસ્તો કરીએ, બપોરે દાળ ભાત શાક રોટલી મમ્મી બનાવે છે એ પ્રમાણેનું ખાઈએ, અને સાંજે કદાચ વઘારેલી ખીચડી છે કે ફાસ્ટફૂડ છે એવું કંઈક ખાઈએ છીએ, બરાબર ને? દરેક સમયે અલગ અલગ ખોરાક ખાઈએ છીએ. તો પ્રવૃત્તિ નંબર 1 ખોરાકની વિવિધતા. તમારા મિત્રોને તેઓ દિવસ દરમિયાન જે ખોરાક ખાતા હોય તેના વિશે પૂછો. ભારતના અન્ય રાજ્યોમાં રહેતા તમારા મિત્રો પાસેથી પણ તમે આવી માહિતી મેળવી શકો છો. તમારી નોંધપોથીમાં બને તેટલા વધુ મિત્રોની આ બધી જ બાબતોને કોષ્ટક 1.1માં દર્શાવ્યા મુજબ કરો. તો કોષ્ટક 1.1માં આપણે શું ખાઈએ છીએ તેની નોંધ કરવાની છે, બરાબર? તો તેની નોંધ તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર કોષ્ટક આપેલું છે તેની અંદર કરી લેવાની છે. કે મિત્ર અને વિદ્યાર્થીનું નામ, એટલે કે તમે તમારી બહેનપણી કે ભાઈબંધનું નામ લખી શકો છો. એ દિવસ દરમિયાન કઈ વસ્તુ ખાધી હતી તેની નોંધ કરવાની છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં ખૂબ જ વિવિધતા હોય છે. આ બધી વાનગીઓ શાની બનેલી હોય છે? ઘરે રાંધવામાં આવેલા ભાત વિશે વિચારો. આપણે કાચા ચોખા લઈને તેને પાણીમાં ઉકાળીએ છીએ. ભાત બનાવવા માટે ફક્ત બે જ સામગ્રી કે ઘટકોની જરૂર પડે છે, જ્યારે અન્ય કેટલીક વાનગીઓ ઘણી બધી સામગ્રીઓ વડે બને છે. જેમ કે કોઈ શાક બનાવવા માટે આપણને જુદા જુદા પ્રકારના શાકભાજી, મીઠું, મસાલા, તેલ વગેરેની જરૂર પડે છે. હવે જો મમ્મી ભાત બનાવે, બરાબર, તો ઉકળતા પાણીની અંદર ચોખા નાખી દે અને શું નાખે છે? મીઠું. ફક્ત બે જ સામગ્રીઓથી ભાત બની જાય છે. જ્યારે શાક છે એની અંદર મીઠું આવે, મરચું આવે, હળદર આવે, તેલ આવે, બધી જુદી જુદી વાનગીઓનો અનેક બનાવવા